નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરીએ તો ખેડૂત મિત્રો આજે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માટેનું કેન્દ્રીય બજેટ રજૂ થઈ ચૂક્યું છે અને આ કેન્દ્રીય બજેટમાં પ્રાકૃતિક ખેતી તેમજ કપાસની ખેતી અંગે કેટલીક મહત્ત્વની જાહેરાતો થઈ છે તો આ બજેટમાં ખેતી અને ખેડૂતો માટે કઈ કઈ મહત્ત્વની જાહેરાતો થઈ છે એની આપણે વાત કરીશું તો સૌ તો જે આપણા કેન્દ્રીય નાણાં મંત્રી છે નિર્મલા સીતારામ અને એમને જ્યારે બજેટ વાંચવાનું શરૂ કરી તો શરૂઆતમાં એમને બજેટની સાત પ્રાથમિકતાઓ ગણાવી અને એ સાત પ્રાથમિકતા વસ્તુઓમાં ખેતીનું પણ એમને સમાવેશ કર્યો છે તો સર્વથી પહેલાં આપણે જે બજેટમાં પ્રાકૃતિક ખેતી અને ઓર્ગેનિક ખેતી એના માટે જે જાહેરાતો થઈ છે એની વાત કરીએ તો નાણાં મંત્રીએ જણાવ્યું છે કે આગામી ત્રણ વર્ષમાં દેશમાં એક કરોડથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે જોડવામાં આવશે અને આના માટે આખા દેશમાં દસ હજારથી વધુ બાયો ઇનપુટ સેન્ટર કાર્યરત કરવામાં આવશે બાયો ઇનપુટ સેન્ટર એટલે મિત્રો કે જે ધારો કે કીટનાશકો છે જે રોગોની જે ફૂગનાશક દવાઓ છે એ જે જૈવિક દવાઓ છે ઓર્ગેનિક દવાઓ છે એનું વિતરણ કરવા માટેના બાયો ઇનપુટ સેન્ટર શરૂ કરવામાં આવશે એટલે કે એવા બધા સેન્ટર કે જેમાં માત્ર ઓર્ગેનિક જ કે જૈવિક ખેતી માટે કે જે ખેતીમાં વપરાતા જે કીટનાશકો છે કે જે ફૂગની દવાઓ છે રોગની દવાઓ છે અને જે ખાતરો છે એનું વિતરણ કરશે તો આવા દસ હજાર સેન્ટર આખા દેશમાં ઊભા કરવામાં આવશે એવી જાહેરાત નાણાં મંત્રીએ કરી છે અને જે બીજી મહત્ત્વની જાહેરાત છે એ ગોબરધન યોજના માટે છે ગોબરધન યોજના માટે દસ હજાર કરોડની ફાળવણી કેન્દ્ર સરકારે કરી છે ગોબરધન યોજના શું છે એ તમને જણાવું તો ગોબરધન યોજનાનું જે આખું નામ છે એ ગ્લેવનાઇઝિંગ ઓર્ગેનિક બાયો એગ્રો રિસર્ચ ધન એટલે કે જે આપણા ગામડાઓમાં ખાસ તો ગોબર અને એના સિવાયના જે આપણા કૃષિ પાકોના જે બચેલા અવશેષો છે અને એમાંથી ગેસ બનાવવામાં આવે છે રાંધણ ગેસ પણ અને સીએનજી ગેસ જે વાહનોમાં વપરાય છે એ પણ બનાવવામાં આવે છે એના માટે ખાસ ગોબર્ધન યોજના છે એના માટે મેં તમને જણાવ્યું કે દસ હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે અને પાંચસો પ્લાન્ટ આગામી એક વર્ષમાં આખા દેશમાં ગોવર્ધન યોજના માટે નાખવામાં આવશે તો ગરવ ગરવ ગૌ પાલન કરનાર લોકો માટે પણ એક નવો આવકનો વિકલ્પ ઊભો થશે અને આપણે જે કૃષિ કચરો છે જે કૃષિ પાકોના બચેલા અવશેષો છે એમાંથી પણ એક વધારાની આવક ખેડૂતોને મળી શકશે એવી બજેટમાં વાત કેન્દ્ર સરકારે કરી છે હવે આના સિવાય બીજી તમને વાત કરું તો ગોવર્ધન યોજના સિવાય જે પીએમ પ્રણામ યોજનાની જાહેરાત કરવામાં આવી છે પીએમ પ્રણામ યોજના દ્વારા ખાતર જે અત્યાર સુધી આપણે વાપરીએ છીએ ડીએપી યુરિયા જેવા કે રાસાયણિક ખાતર વાપરીએ છીએ એના બદલે ખેડૂતો વૈકલ્પિક ખાતરો વાપરતા થાય એટલે કે ઓર્ગેનિક ખાતરો વાપરતા થાય જૈવિક ખાતરો વાપરતા થાય એના માટે પીએમ પ્રણામ યોજના શરૂ કરવામાં આવશે અને પીએમ પ્રણામ યોજનાનું નામ પણ બહુ રસપ્રદ છે પ્રોમોશન ઓફ અલ્ટરનેટ ન્યુટ્રી ન્યુટ્રીયન્સ ફોર એગ્રીકલ્ચર મેનેજમેન્ટ અલ્ટરનેટિવ ન્યુટ્રિશન એટલે કે અલ્ટરનેટિવ એટલે કે વિકલ્પ અને ન્યુટ્રિશન એટલે કે પોષણ એટલે કૃષિ પાકોને જે વૈકલ્પિક પોષણ આપવાના વિકલ્પો છે એના માટેના આ યોજના છે તો એની જાહેરાત પણ નાણાં મંત્રીએ આ બજેટમાં કરી છે અને એના સિવાય હવે આપણે કપાસની મિત્રો વાત કરીએ આજે છે એ ઓર્ગેનિક ખેતી અને પ્રાકૃતિક ખેતી અંગે જાહેરાતો થઈ એની આપણે વાત કરી હવે જે કપાસ બાબતે એક મહત્ત્વની જાહેરાત કરી છે અને નાણાં મંત્રીએ એવું જણાવ્યું છે કે આપણા દેશમાં જે એક્સ્ટ્રા લોંગ સ્ટેપલ એટલે કે લંબતાર કપાસ લાંબી તારના કપાસનું આપણા દેશમાં ઉત્પાદન થતું નથી આથી આ જે રૂ છે આ પ્રકારનું એ આપણે ઇમ્પોર્ટ કરવું પડે છે તો આ ઇમ્પોર્ટ ન કરવું પડે એ માટે આપણા દેશમાં લંબતાર કપાસનું ખેતી માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવશે અને આના માટે પીપીપી ધોરણે કામગીરી શરૂ થશે પીપીપી એટલે મિત્રો પબ્લિક એટલે કે સરકાર પ્રાઇવેટ એટલે કે પ્રાઇવેટ સ્ટ્રી છે એ અને ત્રીજો પી છે એ એટલે કે પાર્ટનરશીપ એટલે કે સરકાર અને ઉદ્યોગ ઉદ્યોગો જે પ્રાઇવેટ કંપનીઓ છે એ પાર્ટનરશીપ કરશે અને એના દ્વારા પીપીપી ધોરણે આપણા દેશમાં લંબતાર કપાસનું ઉત્પાદન વધે એ માટેના પ્રયાસો થશે અને એમાં ક્લસ્ટર ક્લસ્ટર આધારિત ડેવલપમેન્ટ થશે ક્લસ્ટર એટલે કે જે વિસ્તારોમાં ખાતર અને બીટી કપાસની ખેતી થતી હશે એવા વિસ્તારો પસંદ કરવામાં આવશે અને એક આખે આખી ક્લસ્ટરમાં લંબદાર કપાસનું ઉત્પાદન થાય એ માટેનું આયોજન થશે આપણે થોડીક વધારાની વિગત આપવું તો મિત્રો કે એક એવો અંદાજ છે કે જે લંબતાર રૂ છે એ લંબતાર કપાસ છે એની આપણે દર વર્ષે અંદાજે દસ લાખ ઘાસડીની જરૂર પડે છે અને જે મોટા ભાગની જરૂરિયાત આપણે વિદેશમાંથી ઇમ્પોર્ટ કરીએ છીએ તો આ લંબતાર કપાસનું જો આપણા દેશમાં જ ઉત્પાદન થશે તો ખેડૂતો માટે ખેતીનો એક વિકલ્પ પણ ઊભો થશે અને આપણા ઉદ્યોગો માટે પણ એક જે છે એ દેશમાં જ લંબતાર જે રૂ છે એ મળી જશે કપાસના ખેડૂતો માટે આ મહત્વની જાહેરાત છે એટલે કે જે કપાસની ખેતી મિત્રો દિવસે દિવસે વધુને વધુ ખર્ચાળ થતી જાય છે તો એમાં ખેડૂતોને ખર્ચ ઘટે અને વધારાની આવક ઊભી થાય અને નવી આવક ઊભી થાય એ દિશામાં સરકારે વિચારવાની જરૂર છે એના સિવાય જે મહત્ત્વની જાહેરાત થઈ છે એ તમને માહિતી આપું તો બાજરી જુવાર જેવા જે જાડા ધાન્ય છે એ ધાન્યની ખેતી માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવશે અને ખ્યાલ હશે કે જે આજે વર્ષ બે હજાર ત્રેવીસ છે એને જાડા ધાન્ય વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું છે તો બાજરી જુવાર જેવા પાકો છે તેની ખેતી માટેની ખેતીને પ્રોત્સાહન મળે એ માટે શ્રી અન્ન યોજના શરૂ કરવામાં આવશે અને આ યોજના હેઠળ ખેડૂતોને આવા જાડા ધાન્યની ખેતી માટે ટ્રેનિંગ આપવામાં આવશે તેમજ આવા જાડા ધાન્યનું માર્કેટિંગ થાય અને વધુને વધુ એનું વેચાણ થાય એ દિશામાં પણ પ્રયત્ન કરવામાં આવશે અને હવે એના સિવાયની જે જાહેરાત છે એ મિત્રો કૃષિ ધિરાણની છે એ કૃષિ ધિરાણની જે મર્યાદા છે એ દર વર્ષે સરકાર વધારતી હોય છે તો આ વખતે જે કૃષિ ધિરાણ છે એના માટે વીસ હજાર કરોડની જોગવાઈ આ વખતના બજેટમાં કરવામાં આવી છે અને હવે જે જાહેરાત નથી થઈ અને જે થવાની થવાની જોઈતી હતી એનું હું તમને વાત કરું તો મિત્રો એવા મીડિયાના અહેવાલ ઘણા દિવસોથી ચાલી રહ્યા હતા કે આ વખતે જે આપણી પીએમ કિસાન યોજના છે જેમાં વર્ષ બે હજાર વર્ષે છ હજાર રૂપિયા ખેડૂતોને મળે છે એ છ હજાર વધારીને આઠ હજાર કરવામાં આવશે પણ એની કોઈ જાહેરાત નાણાં મંત્રીએ આ બજેટમાં કરી નથી એવું લાગી રહ્યું છે કે આવતા વર્ષે કે વર્ષ બે હજાર ચોવીસમાં લોકસભાની ચૂંટણી છે તો ચૂંટણી પહેલાં કદાચ પીએમ કિસાન યોજનામાં કંઈક ફેરફાર કરે જેથી ચૂંટણીનો મહત્તમ ફાયદો જે છે એ જાહેરાત વખતે ચૂંટણીમાં લેવાનો પ્રયાસ કરશે તો મિત્રો આ બજેટ અંગે તમારો શું અભિપ્રાય છે એ કોમેન્ટ કરી અમને જણાવજો હાલ તો મિત્રો રજા આપશો અને જો આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને અવાને અવા ખેડૂતોને લગતા સમાચાર રોજે રોજના બજાર ભાવ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી દેજો જેથી તમને દરરોજે દરરોજના અપડેટ મળતા રહે તો હાલ મિત્રો રજા આપશો ફરી મળીશું અવારને અવાર ખેડૂતો માટેના સમાચાર અને સર્વે લઈને ધન્યવાદ